છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોને અને વિદ્યાર્થીઓને તમે રસ્તા ઉપર ઉતરેલા જોયા છે. તેમની માંગ શું છે, તેમનું આંદોલન શું છે? તો એમને ભરતી જોઈએ છે, એમને કાયમી ભરતી જોઈએ છે. એ પછી જ્ઞાન સહાયકના ઉમેદવારો હોય કે પછી જેટકોના ઉમેદવારો હોય, તેમનો એક જ માંગ હતી કે તેમની ભરતી જોઈએ છે. પણ આ મુંગી અને બેરી સરકાર તેમની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી હોતી, અને જો તૈયાર થાય છે તો ભરતીના નામે કોઈ ટુકડો ફેંકે છે. ત્યારે આજે એક આંદોલન શરૂ થઈ ગયું છે ફરી એકવાર. આંદોલન છે સોશિયલ મીડિયા ઉપર. આજે ટ્વિટર ઉપર એક ટ્વીટ છે એ ટ્રેન્ડ થઈ રહ્યું છે, જેનું નામ છે ગુજરાત ગવર્મેન્ટ ડિક્લેર રિક્રુટમેન્ટ. જોઈ શકાય છે 150,000 કરતાં પણ વધારે ઉમેદવારો લોકોએ આ ટ્વીટ કરેલું છે. અગર આપણે અંદર એકવાર નજર કરીએ તો શું છે તે જોઈએ. કારણ કે સરકાર ભરતી તો કરે છે, પણ તું 2,000 માત્ર 2,000 2,500 અગાઉ પણ જ્યારે જ્ઞાન સહાયકની વાત આવી ત્યારે કાયમી ભરતી કરવાની વાત આવી તો 2,500 જેટલી ભરતી તો માંડ સરકારે બહાર પાડી. ત્યારે હવે કંટાળીને લોકો સોશિયલ મીડિયામાં આગળ આવી રહ્યા છે. જોઈ શકાય છે કે લોકો ટ્વીટ કરી રહ્યા છે. એક પંડ્યા પિયુષ કરીને કોઈ ઉમેદવાર છે જેમણે રજૂઆત કરી છે કે 55,000 કરતાં પણ શિક્ષકોની ભરતી ખાલી છે, પરંતુ ગુજરાત સરકાર પોતે જે છે એ ભરતી કરવા માટે રાજી નથી, અને જ્ઞાન સહાયકના નામે માત્ર ને માત્ર લોકો અને ઉમેદવારોને ઉલ્લુ બનાવે છે. જોઈ શકાય છે આ એક ટ્વિટર ટ્રેન્ડ થઈ રહ્યું છે. સ્ટુડન્ટ વેઇટિંગ ફોર ન્યૂ રિક્રુટમેન્ટ. નોકરી કિધર હે, એવું મોદી સાહેબ છે એમને પૂછી રહ્યા છે. આવા તો હજારો ટ્વીટ છે કે જ્યાં લોકો અને જે ઉમેદવારો છે તે માંગ કરી રહ્યા છે. ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં પણ છે, કે જ્યાં લેટ્સ મેક અ ટ્રેન્ડ ધીસ હેશટેગ કરીને લોકો બી આહવાન કરી રહ્યા છે. લોકો ઉમેદવારો પોતે જ કહી રહ્યા છે કે આ ટ્રેન્ડ છે એને આગળ વધારો, ભરતી કેલેન્ડર જાહેર કરો, નોટિફિકેશન જાહેર કરો, અટકેલી ભરતીઓ પૂરી કરો, કાયમી ભરતી કરો. આગળ જોઈએ, આપણે હજી આગળ જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો દરેક એસ્પિરન્ટ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને ભણ્યો છે. અમને વારંવાર આઘાત ન આપવા વિનંતી. કોઈ રામ ધ્રુવિન કરીને છે જેમણે લખેલું છે, યુવાનીના કિંમત સમય આમને આમ વેડફાતા જાય છે, અને વિદ્યાર્થી ઉમેદવાર સફળ થયા પછી પણ રઝળતો રહે છે. એના સપનાઓ પૂરા કરવા પાંખ મળી હોય તો છતાં ઉડી નથી શકતો. સંવેદનશીલ સરકાર વહેલી તકે સંવેદનશીલ ગુજરાતના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરો. આવા તો હજારો ટ્વીટ છે. અગર તમે ટ્વિટર ઉપર જોવો તો ટ્વિટર ઉપર ખોલીને જોશો તો આવા હજારો ટ્વીટ તમે જોવા મળશે કે જ્યાં લોકો માંગ કરી રહ્યા છે. આ બાબતે હવે વિદ્યાર્થી નેતા અને યુવા નેતા જે યુવરાજસિંહ છે તે પણ સામે આવે છે. તેમનું આ બાબતે શું કેવું છે તે એકવાર સાંભળી લઈએ. વર્તમાનમાં પૂરા ભારતમાં એક હેશટેગ એ ટ્વિટરના માધ્યમથી ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે, અને એ હેશટેગ છે ગુજરાત ગવર્મેન્ટ ડિક્લેર રિક્રુટમેન્ટ. આ જે હેશટેગ છે એ હેશટેગ ગુજરાતભરના તમામ જે બેરોજગાર યુવાનો જે છે એ સરકારી જે નોકરીની ઝંખના રાખી રહ્યા છે તે ટ્રેન્ડિંગ કરાવી રહ્યા છે. કેમ કે ગુજરાત સરકારે આજથી એક વર્ષ કે 1.5 વર્ષ પહેલાં જે સરકારી વિભાગમાં જે ખાલી જગ્યાઓ છે તેના માટે બહુ મોટી ભરતીઓ આવશે એવું કે બણગાં ફૂંક્યા હતા. વિદ્યાર્થીઓ જે યુવાનો જે ઉમેદવારો છે એને વાયદા વચનો અને જુમલા આપ્યા હતા. કેમ કે છેલ્લા જોવા જઈએ તો ઘણા સમય પહેલાં, આજથી 8-9 મહિના પહેલાં, પોલીસ ભરતી વિભાગમાં 27,000 જેટલી જગ્યાઓ ખાલી છે તેની વાત કરવામાં આવી હતી, અને આ વર્ષના અંત સુધીમાં એમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે. પરંતુ આ વર્ષના અંતનો છેલ્લો દિવસ છે, હજી સુધી નોટિફિકેશન સુધા પણ એમાં આઉટ નથી થયું. અને એ જ રીતે શિક્ષણ વિભાગ હોય તો 39,000 જેટલી જગ્યાઓ એ વિધાનસભાના ફ્લોર ઉપર આંકડા પ્રમાણે જોવા જઈએ તો એટલી જગ્યાઓ ખાલી છે. એમાં પણ વાયદા વચનો આપવામાં આવ્યા હતા કે મોટા પ્રમાણમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે, હજી સુધી એ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી. એ જ રીતે ગુજરાત સરકારની અલગ અલગ જે કચેરીઓ જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય જે સંવર્ગની જે કેડરની જે ભરતી હોય તેમાં પણ પુષ્કળ અને મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે, છતાં પણ એમાં કોઈ જ પ્રકારની એ નોટિફિકેશન એ આઉટ કરવામાં આવતી નથી. ફક્ત વાયદા વચનો અને જુમલાઓ આપવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા એ યુવાનોને, કે જે આશાસ્પદ યુવાનો જે છે ક્યાંક ને ક્યાંક સરકારી સપનું જોઈ રહ્યા છે, સરકારી ભરતીમાં પાસ થઈ અને કર્મચારી અને અધિકારી બનવાનું જે સપનું જોઈ રહ્યા છે એને એવું આજે લાગી રહ્યું છે કે મારી સાથે છલ થયો, મારી સાથે કપટ થયું, મારી સાથે છેતરપિંડી થઈ. કેમ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર છે એમને વાયદા વચનો આપે છે, પરંતુ એ વાયદા વચનો જે છે એ નોટિફિકેશનના રૂપમાં હજી સુધી આઉટ નથી થયા. એટલે ગુજરાત સરકારની જે વર્તમાન જે વાસ્તવિક મોડલ છે એને પૂરા ભારતમાં દેખાડવા માટે આજે પૂરા ભારતમાં આ જે હેશટેગ છે એ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. અને આ જે હેશટેગ છે એ ગુજરાત વર્તમાન ગુજરાતની જે વાસ્તવિક જે મોડલ છે એનું નિરૂપણ કરાવી રહ્યું છે. એટલા માટે ગુજરાત સરકારને ફરીથી વિનંતી કરીએ છીએ કે જે જે જગ્યાઓમાં જે મહેકમો ખાલી છે સરકારી વિભાગોમાં એ મહેકમો ઉપર તાત્કાલિક ધોરણે સત્વરે જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરવા માટેનું નોટિફિકેશન આઉટ કરવામાં આવે. ફક્ત વાયદા વચનોને જુમલા નહીં કે ભાઈ આ જગ્યાઓ ખાલી છે ને અમે ટૂંક સમયમાં આ જગ્યાઓ ભરીશું,
પણ હજી સુધીનું નોટિફિકેશન આઉટ થયું નથી ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ છે એ અસમંજસતામાં છે. વિદ્યાર્થીઓની આ અસમંજસતા અને જે અનિશ્ચિતતા છે એ અનિશ્ચિતતા દૂર કરવામાં આવે. તમે ભરતી કેલેન્ડરનો પણ વાયદો કર્યો હતો, હજી સુધી કોઈ જ ડિપાર્ટમેન્ટમાં ભરતી કેલેન્ડર સુદ્ધા પણ આવ્યું નથી. એ પછી જીપીએસસી હોય, ગુણસેવા હોય, પંચાયત હોય, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ હોય કે અન્ય કોર્પોરેશનની ભરતી હોય, તો તમામ જે ઉમેદવારો છે તમારી પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છે કે આમાં એટલે કે જે પણ ભરતી ડિપાર્ટમેન્ટ છે એમાં સત્વરે જે જગ્યાઓ ખાલી છે એનું નોટિફિકેશન આઉટ કરવામાં આવે. ત્યારે હવે લાગી રહ્યું છે કે ઉમેદવારો પોતાની માંગ હવે સોશિયલ મીડિયા ઉપર આગળ વધારવા માંગે છે અને સરકારને કાન સુધી આ વાત પહોંચાડવા માંગે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સરકાર આ ઉમેદવારોની માંગ સ્વીકારે છે કે નહીં. ત્યારે મહત્વની વાત હોય છે કે આગળ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.